અમારી સાથે, અમે શોપિંગ કરવા માટે નીકળેલા કારમાં. પછી અમે જયશ્રી સાડી સાડી શોપિંગ સેન્ટરમાંથી સાડીની શોપિંગ કરી. ત્યારબાદ અમે એમજી રોડ પર અમારી કાર આવતી હતી એ ટાઈમમાં અમે કારનો વેઇટિંગ કરતા હતા, તો ક્રાઉડ થોડુંક ગીર્દી વધારે હતી ત્યાં. તો કારમાં અમે ચાર પાંચ ફેમિલીના મેમ્બર હતા સાથે. પછી ખબર ને પાંચ છ જણ લેડીઝને આખી ગેંગ આવી, પછી મને આખી ઘેરી લીધી. પછી કારમાં હું બેસવા જતી હતી ત્યારે મને આખી ઘેરી લીધી, ને પછી મારા પાસે સામાન હતો વધારે, એટલે સામાનની એક બેગ નીચે પડી ગઈ. અને બેગ પડી તે ટાઈમે મારા પર્સમાંથી એમને પહેલાં તો ચેન ઓપન કરી, પછી મને હું આગળ બેસવા જતી હતી કારની ફ્રન્ટ સીટ પર, ત્યાં એ લોકોએ મને રોકી દબાણ કર્યું, પ્રેશર કરી રાખ્યું. અને પછી મેં ધક્કો મારીને આગળની સીટ પર બેસવા ગઈ, અને એમાં મારું વ્હાઈટ કલરનું પર્સ હતું, એમાંથી 1.5 લાખ રૂપિયાની ચોરી થઈ છે. ના ના, રોકડ કેશ જ ગઈ છે. બીજું એક વોલેટ હતું મારી સાથે, પણ એ સેફ છે. 1.5 લાખ રૂપિયા, 2000ની નોટના 1 લાખ હતા અને 500ની નોટના 50,000 હતા. હા, સીસીટીવી કેમેરા હતા, એમાંથી અમે ચકાભાઈ જ્વેલર્સમાંથી અમે રિક્વેસ્ટ કરીને ફૂટેજ કઢાયેલા છે. એ અમે પોલીસ, આપણા વડોદરા પોલીસ સિટી પોલીસ સ્ટેશનમાં પણ આપ્યું છે. એ રીતના બધું અમે અપડેટ આપ્યું છે એ લોકોને. હા, કરી દીધી ઓન ધી સ્પોટ જ. અમે 100 નંબર પર ફોન કરીને તમને બોલાવી લીધા હતા એમને પોલીસે, એટલે એ લોકોએ કીધું અમારા માણસો તપાસ કરે છે, જે અપડેટ આવશે તમને કોલબેક કરીશું. પણ એ બધા આજુબાજુ વાળા એવું એ બધે બોલ્યા કે આ રીતનું અહીંયા ચોરી કાયમ ઓલવેઝ થતી હોય છે. બસ મારા પૈસા રિટર્ન થઈ જાય, અને આઈ હોપ સો કે મને ગુજરાત પોલીસ, વડોદરા પોલીસ અને પ્રેસ રિપોર્ટર મને આ સપોર્ટ કરે જલ્દી, અને બીજા કોઈ સાથે બી આવા બનાવ બને ના, એની કાર્યવાહી જલ્દી થાય.